नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान थे, रिलैक्स थे, तो एक मिनट नहीं दिस इज नो प्रॉब्लम। शवासन, सुतासन नहीं, बैठा बैठा मनुवाण वड़े सदगुरु वरदे मनवाळ वळे सद्गुरु वरथे मनवाळ वळे सद्गुरु वरथे सद्गुरु वरथे निज अनुभवथे सद्गुरु वरथे निज अनुभवथे वैराग्य ने अभ्यास थके वैराग्य ने अभ्यास थके अभ्यास ने वैराग्य थके अभ्यास ने वैराग्य थके मनुवाळ वळे सद्गुरु वरथे मनुवाळ वळे सद्गुरु वरथे मनुवाळ वळे सद्गुरु वरथे परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेने आप्यो भान निजे तेने सदा प्रणाम परम गुरवे नमः परम प्राचार्य गुरवे नमः। श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 21 એમાં પ્રકીર્ણ બોધ છે, 94 પ્રકીર્ણ। મમરા પણ હોય, ઝીણી સેવ પણ હોય, જાડી સેવ પણ હોય, અંદર વળી દાળિયા પણ નાખ્યા હોય, વળી તમે પૈસાવાળા હોય તો અંદર કાજુ પણ નાખ્યા હોય, એવું બધું હોય, ચણા સિંગ બધું પ્રપોર્શન, બીજું બધું ઘણું બધું હોય, ચેવડો બેવડો, એવું છે પ્રકીર્ણ। એસોર્ટ બિસ્કીટ એવા આવે છે ને ભાઈ, એસોર્ટેડ બિસ્કીટ આવે, એમાં રેક્ટેન્ગ્યુલર પણ હોય, સ્ક્વેર પણ હોય, રાઉન્ડ પણ હોય, ખારા પણ હોય, મીઠા પણ હોય, વચ્ચે પેલી
ક્રીમ પણ મૂકી હોય, સોલ્ટ. જુદા જુદા વિષયોનું સંકલન, જુદા જુદા વિષયોનું સંકલન એમાં કહે છે. 34મો મુદ્દો, આપણે અનુક્રમ ચાલે છે એટલે ત્યાં આવે છે. હે જીવ, હવે ભોગથી શાંત થા. શાંત, વિચાર તો ખરો કે એમાં શું સુખ છે, એમાં કયું સુખ છે. હે જીવ, પોતાને બીજાને સમજીએ તો સમજીએ. હે જીવ, પોતે પહેલા પોતે લેવું. હે જીવ, બીજા જીવ પણ આવ્યા અંદર, જીવ બધા છે, પણ કલ્યાણ નિશ્ચિત કલ્યાણ કોનું કરી શકીએ? આપણું કરી શકીએ. બીજાનું કલ્યાણ નિશ્ચયથી આપણે કરી શકીએ નહીં, નિમિત્ત બની શકીએ. પરમાર્થથી કોઈનું કલ્યાણ કોઈ જીવ કરે તો ભગવાન, એક ભગવાન થાય બધાને ભગવાન બનાવી દે, એ તો કરુણા સાગર છે. એવું બની શકતું નથી. હે જીવ, સંબોધનાર્થ. સાત વિભક્તિ પછી સંબોધન વિભક્તિ આવે ને ભાઈ, વિદ્યાર્થી બહુ તોફાન કરતો હોય તો શિક્ષક જો ભાઈ રવા દે, ચાલ વાતો ને કર, વાતો ને કર, અહીંયા ક્લાસમાં ખાવાનું છે, ખીસામાં હાથ નાખીને ખાય છે, ચાલ. સંબોધન અહીંયા જરા ગંભીર છે, ગંભીર છે. મોક્ષની પ્રાપ્તિ કોણ કરી શકે? ધીર વીર ગંભીર પુરુષ. ધાર તરવારની સોહેલી દોહેલી, 14મા જિંતણી ચરણ. ગંગા સદ્ર બોલ્યા, ખેલ છે ખાંડા કે રે ધાર રે, ખેલ છે ખાંડા કે રે ધાર રે. આચરણ તો લક્ષણ છે. પરિપૂર્ણ પંચાચાર થી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રિય ગજના દર્પ દલ ને દક્ષ શ્રી આચાર્ય છે. આમ તો પોતાનું જ વર્ણન કરે છે. દક્ષ શબ્દ બહુ મોટો છે, અત્યારે આપણો વિષય નથી. બળ અને કળ એ બે નો સુસમન્વય જે કરી શકે એ ખરેખરો દક્ષ કહેવાય, એક્સપર્ટ, નિષ્ણાત. આજકાલ તો નિષ્ણાતનું એને ચાલતું, મેડિકલમાં તો બધું એવું થયું છે. સ્પેશિયાલિસ્ટ નહીં, સુપર સ્પેશિયાલિટી. આંખના ડાક્ટર કેટલી જાતના, આંખના ડાક્ટર હોય તો પાપણને પણ સીધી કરી આપે, પછી આ કોર્નિયા છે એને સીધો કરી આપે, પછી બહાર ધોળો ભાગ છે કંજંક્ટાઇવા એને સીધો કરી આપે, વળી અંદર પાછળ રેટાઇના છે એને પણ સીધો કરી આપે, પછી ત્રાસી આંખ હોય, જન્મથી ઘણા હોય ત્રાસી, તો એને સીધી કરી આપે. સ્ક્વિન્ટ સ્પેશિયાલિસ્ટ એટલે શું કીધું? સુપર સ્પેશિયાલિસ્ટ, આચાર્ય સુપર સ્પેશિયાલિસ્ટ. આચરણ પણ હું કરું તો તમે મને અહીંથી કાઢી મૂકો કે સાહેબ ન ખાવાનું ખાવ છો, ન પીવાનું, તમારા મગજનું કઈ ઠેકાણું? હે જી, બંને કે છે કૃષ્ણ ભગવાને શિશુપાળને એમ કીધું કે ભાઈ તું 99 ગાળ દઈશ તો મને વાંધો નથી. મમ્મી પણ બાબડાઓને એવી તેવું છે,
અને શિક્ષકો પણ સારા વિદ્યાર્થીઓને એવી દેવું છે. બને તેટલું સમજાવટથી કામ કરવું, બને એટલું સમજાવટથી કામ. પણ બધા મારા જેવો બુદ્ધુ હોય તો સમજે જ નહીં, સમજે જ નહીં તો પછી કાન પટ્ટી પકડીને ઉભક દાતા તો ઓછું થઈ ગયું. અમારે તો બેન્ચ હોય ને, પહેલાં જુદી જુદી બેન્ચ થતી હતી, આમ એ બેન્ચ પર ઊભા રાખે અને અંગૂઠા પકડાવે બધાની વચ્ચે, ને 100 બોલું ત્યાં સુધી અંગૂઠા પકડી રાખવાના, કમર દુખી જાય. અંગૂઠા પકડા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આપણા મોંથી એ ચાલ અંગૂઠા પકડ. આચાર્ય ભગવાન માતા પણ છે, પિતા પણ છે, અને મહાન કરુણાનિધિ છે. એટલે હેજી બંને જ કહે છે, પેલા સમજાવડતી કહે નહીં, હેજે એમ પણ કહે, એમ પણ કહે. હવે ભોગથી શાંત થા, અત્યાર સુધી ભૂલ કરી, અત્યાર સુધી સમજ્યો નહીં, અત્યાર સુધી ઊંધી બાજી રમ્યો, પણ હવે જાગ્યા ત્યારથી સવાર એમ કહે છે જ્ઞાની. ભોગનો અર્થ છે યોગથી વિરુદ્ધ તે ભોગ, યોગથી વિરુદ્ધ તે ભોગ. આત્માને પરમાત્મા સાથે જોડે એનું નામ યોગ, અને આત્માને સંસાર અને સંસારી પદાર્થો સાથે જોડે એનું નામ ભોગ. આત્માને એટલે મને, હું કોણ છું? આત્મા છું. હું કોણ છું? આ તમે પણ કોણ છો? ખરેખર આત્મા છો. કહો સાહેબ હું તો અબજપતિ છું કે તમારા જેવો ભિખારી નથી. કે ભાઈ એ તો પુણ્યનો ઉદય છે, આમ બધી ઊંચો કરે છે કે આટલા કારખાના, આટલી મિલો, હા આટલા એક્સપોર્ટ હાઉસીસ. ઇસમે તેરા અણુ માત્ર ભી નહીં હૈ, યાદ રખના. ઇસમે સે એક ભી ચીજ તેરે સાથ આયેગી નહીં, સબ ઇધર રહેગે. ये नहीं आएगा तो और कौन आएगा? इसकी सुरक्षा करेंगे तो संसार. आपने संसार साथे जोड़े, संसार में लिप्त करे, संसार नी गृद्धि में ले जाए. गृद्धि એટલે મનાય તો ગઈ કાને આસક્તિ. આસક્તિ સર્વનાશ. સાથે બોલીએ, થીસિસ પાડો. આસક્તિ એટલે સર્વનાશ એવું કેમ કહો છો? મોહાશક્તિ એટલે સર્વનાશ એમ સમજો. મોહાશક્તિ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હો. અને આગળ પણ પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચા દુઃખ તે સુખ નહી. મહાપુરુષોનો બોધ છે આપણને અનાદિકાળથી ગમતો નથી, ને આજે પણ ગમતો નથી, તો પણ ગમાડો. મમ્મી કે પપ્પા કે ડાક્ટર, 3 વર્ષના બાળકને નાક બંધ કરી દે છે,
કેટલી ક્રૂર છે આ, જો મારી નાખે પોતાના જ બાળકને મારી નાખે, એટલી કડવી દવા પીવડાવી છે ને, પીતો નથી ને. એમ આપણને શ્રી ગુરુદેવ આચાર્ય ભગવાન ભાઈ પર વસ્તુ જે છે એની પહેલા તું પોતાની નવા, આપણે સાહેબ મા બાપને આપણે ન માન્ય તો શું કરીએ? માન્યતા વાત જુદી છે. રામ સીતાને પોતાના કોઈ દિવસ માનતા નહોતા અને સીતારામને પોતાના કોઈ દિવસ નહોતા, તો આટલા બધા વર્ષ રહ્યા લે કે તમને શીખવું પડે એમ જે કર્યું એના પરથી. કૃપાળુ દેવ દુકાનને પોતાની નહોતા માનતા, તો પણ ત્યાં થોડો વખત રહ્યા. 54 પછી નકો, 54 એટલે 1954 પછી કે ઘેર જવું પડે, તબિયત સારી નથી, તો બધું ઘણા બધા પ્રશ્નો છે. દુકાનને જ જો, જેટલું થાય એટલું કરો. હમણાં બેને પૂછ્યું તું રાગ દ્વેષ ઘટે તો મોહ કેવી રીતે ઘટે, તો મોહ ઘટે તો રાગ દ્વેષ કેવી રીતે ઘટે? એટલે કે બંને એક જ બાપના બચ્ચા છે ને, સાથે જ રહે છે, એટલે દ્રષ્ટાંત આપ્યું. 10-15 ભાઈઓનું ટોળું છે, આપણે જોરથી આમ ધક્કો મારીએ તો પેલાને તો નથી માર્યો, પણ તો એ 10મા માણસને લાગે ધક્કો. એમ મોહ જે છે ને રાગ દ્વેષ એ બધાય એક જ પ્રકારના વિભાવ ભાવો છે. સ્થૂળ અપેક્ષા પછી એનું સૂક્ષ્મ વિવેચન જુદું છે, એટલે આપણે જ્ઞાનીઓ કહે છે કે ભોગથી શાંત થાવ. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વશ થઈને ઇન્દ્રિયોને તેમના મનગમતા પદાર્થોમાં લગાડવી અને રમાડવી એને વ્યવહારથી એને સામાન્યપણે ભોગ કહેવામાં આવે. આહાર તો મુનિ પણ લે અને આપણે પણ લઈએ, પણ આપણે આહાર નથી લેતા, આપણે તો ઓગદાળીએ છીએ અને રેલિશ કરીએ છીએ ડીશી. અને મુનિ મહારાજ શરીરના નિર્વહન અર્થે એષણા સમિતિ પૂર્વક આહાર લે છે, એનો ઘણો બધો વિસ્તાર છે. એટલી બધી વાત જવા દો, આ કાળે તો છે નહીં એવા જ્ઞાની. આહાર વિહાર નિહારનો નિયમ સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા દાને દાને પર લિખા હુઆ હૈ ખાને વાલે કા. બધું પાંચ ઇન્દ્રિયો છે મુખ્ય, છઠ્ઠું મન એનો ઇન્દ્રિય છે, એને એને જ રાજી કર્યા કરવી એવું નહીં. બાબલે જમવા બેસે તો તમને ખબર છે કે એમની જમી લીધું છે, એક વાડકો મોટો ભરીને રસ આપ્યો હતો, મમ્મી બીજો આપો, જો એક ચમચી આપું છું, હવે નહીં તબિયત બગડે. ખાવામાં વાંધો નથી, પણ ઓગદાળવું જરૂર નથી, ખાવું ઓવર ઇટિંગ કરવું અહીંયા જરા આગળ કીધું છે. પચનામૃતની શરૂઆત એવી રીતે થાય છે, ભાવના બુદ્ધિ શરૂઆતમાં છે.
पेज 33, पेज नंबर 33, मूल वाचो, भोगे रोग वयम कुले च्युति वयम वित्ते नृपात। नवा चश्मा छे नृपालाद भयम माने दैन्य भयम बले रिपु भयम रूपे तरोण्या भयम वगैरह। एक दरेक वस्तु भय वाली, कारण के प्रतिपक्षी हो जीवानी छे तो गड़पणनी तैयारी करो, जीवन छे तो मृत्यु की तैयारी राखवी। ठंड लागे छे तो कोक वार गर्मी पण लागशे। लोको अत्यारे जय जयकार बोलावीने पूजा करे छे, याद राखो कबूक काजी कबूक पाजी कबूक वाप ब्राजी कबूक जग में कीर्ति गाजी सब पुद्गल की बाजी आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना। गृहस्थ अवस्था होय तो अल्प भोग होई शके छे, पण भोग बुद्धि होई शकती नथी, भोग रुचि होई शकती नहीं। भोग रुचि होय तो सद्गृहस्थ होय नहीं। ट्रिकी छे, ट्रिकी छे, समझवो अघरु छे। ले मूंझवो शब्द मूके पर वस्तु मां नहीं मूंझवो। एक वाड़को रस ने रोटली खाए तो बराबर है, कोई ना खोराक वधारे होय ने दोढ़ वाड़को खाए मोटो बराबर, छ वाड़का खाए तो मोहा शक्ति ए भोगा शक्ति। गांधीजी नो सिद्धांत है जीववा माटे खावू छे, खावा माटे जीववू नहीं। जीववा माटे खावू छे, खावा माटे जीववू नथी, कारण के ये तो पशु सौथी पहलो नंबर तो कौन दुनिया में सौथी सुखी थाय भूंड। खावू खावा मां मजा आवे तो दुनिया में सौथी सुखी कौन भूंड। केम आखो दिवस खावा, दिवसे राते पेली नहर होय तो त्या खातो होय, एठ खादू होय तो त्या खातो होय, अने मोटो उकरडानो कचरो होय तो त्या खातू होय, दिवसे खातू होय राते खातू होय। आपणे भूंडी छे विचार थई शके छे, एवी खावानी आसक्ति करी तो भूंड थई शके। भगवान एवुं जोयुं छे जेवा भव भाव एवा भव, जेवा भाव एवा भाव, जेवी मति तेवी गति, जेवी मति तेवी गति। तमारी दुनिया में टेनिस बॉल होय अने आम सामान्य फेंको तो एटलो पाछो आवे, जोरथी फेंको तो जोरथी पाछो। एक्शन्स एंड रिएक्शन्स आर इक्वल एंड ऑपोजिट। संतोष, संतोष अघरू छे, ભગવાનની મુદ્રા, ગુરુઓની મુદ્રા, પ્રશ્રમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્ન। કોઈ પણ ભોગ વિના, ભોગની સામગ્રી વિના અનંત આનંદ કે સાહેબ ખબર કેવી રીતે પડે તને હમણાં ના ખબર પડે, પણ તું આગળ વધીશ તારે ખબર પડશે। તારી નજર મારા સ્વામીની આંખમાં પરોવવાની જ્યારે તારામાં શક્તિ આવશે ત્યારે। થોડું થોડું વર્ણન કરે અમીય ભરી મૂર્તિ રચી રે ઉપમાન ઘટે કોઈ
शांत सुधारस झीलती रे, निरखत तृप्ति न होय विमल जिन दीठा लो यण्या। ओवर में जे मनुष्य पोतानी दृष्टि भगवान नी दृष्टि में परो तत्काल आत्मज्ञान थी जाए। भगवान नी आंख में अपनी दृष्टि परोवी शकवानी ताकत अपनी नहीं, भगवान समझी भगवान समझवानी ताकत नहीं, पर भगवान देखाय नहीं। भगवान जय भगवान, जय भगवान। मैं तमारी सामे जोवुं नथी, पण अहींया आव्यो छो मंदिर में एटले जय भगवान कहेवुं पड़े एवो शिष्टाचार, अथवा कदाच बहारथी जोवे। जगत में तो अत्यारे एवुं कळियुग छे, कॉमेंट्स रूपे नथी। क्यां गया था? आंगीने दर्शन करे। क्यां गया था? भोगने दर्शन करे। क्यां गया था? शयन ना दर्शन करे। कलियुग में ऐसा होता है, भगवान का दर्शन करने कोई नहीं जाता है। भगवान का दर्शन करेगा भी कौन? हमारे में इतनी शक्ति नहीं है। ट्राई ट्राई एंड ट्राई अगेन बॉयज, परश्रम रस निमग्नम दृष्टि योगी। संत तो एम कहे कि भगवान ना गुण गाता अने भगवान ना दर्शन करता। पहले नरसिंह मेहता साधु कहे दौलतराम जी का गुरु कहे बण नरसैयो प्रभु ने भजता, बण नरसैयो प्रभु ने भजता, भव भय भ्रमणा सगळी टळी मारी, भव भय भ्रमणा सगळी टळी मने प्रभु भजवा, नीटेव पड़े मने हरि गुण गावानी टेव पड़ी। बाकी तो मंगलवार दरोज बोलो छो। अब काल लब्धि बल तय दयाल, तुम दर्शन पाय भयो खुशाल, मन शांत भयो मिट सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद, मन शांत भयो मिट सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद। हो गया अब कुछ आदि आदि आज थी वर्तो प्रभु आदि, दास दास हूं दास छो, आप प्रभु नो देह प्रभु नो। विचार तो खरो के एमा कयु सुख छे, ए थोड़ू अघरू छे, कोई पर विचारीशु, पण भगवान नो अनुभव भगवान कहे छे। भगवान एटले अमारा स्वामी, अमे जेमना नौकर छीए ते। ही इज अ ग्रेट मैन, इज अ डेरिंग सोल्जर, इज नॉट अफ्रेड ऑफ एनीबडी ऑफ यू और मी और एनीबडी। सो ही सेज विच आई कांट से, शू कह छे 72वीं गाथा बोल अंत मंगा। भोग शू छे एनु वर्णन भगवान करे छे, पण निश्चय ने निश्चय एनु स्वरूप क्या है? केवल करुणाधी क्या है? ये तो अपना गाम में रहवाय नहीं, कदाच तब कहो कि भगवान खावा नहीं आप भूखे मरी जसो। हम तुम्हारे गांव में नहीं रहेंगे, साधु तो चलता वाला तुम्हारे गांव में खाने को नहीं आए हैं। इधर लिखा होगा तो मिलेगा, नहीं तो 10 दिन का भी उपवास कर सकते हैं, 8 दिन का भी उपवास कर सकते हैं, हमारे जैसा नहीं। हमको तो सुबह में भी चाहिए और शाम को भी चाहिए। यीशु कहे साथ बोली 72वीं गाथा समय साहब, भोग थी शा माटे शांत थवू, अशुचि पाणु
વિપરીતતાએ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરો હી ઇઝ અ માસ્ટર હી કેન કમાન્ડ સર્વસંગ પરિત્યાગી બાળ બ્રહ્મચારી રમતા રામ સાધુઓના નાયક નિજાનંદ ના ભોગી એ પણ ભોગી પણ એ એવા મહાપુરુષો તેમના દર્શન કરીએ તેમનો સમાગમ કરીએ તેમની વાણી સમજીએ અને ગમે તો આજે ગમે તો કાલે ગમે તો લાખ વર્ષે ગમે તો કરોડ વર્ષે તેથી વહેલે કે મોડે હે જીવ એમ કર્યા વિના સાચા આનંદની પ્રાપ્તિનો કોઈ ઉપાય વિશ્વમાં છે પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય આનંદ ઓ હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું